नमस्ते विद्यार्थी मित्रों, श्री नीलराज शैक्षणिक संकुल यूट्यूब चैनल पर आप सबनु स्वागत करू छु। आज आपणे धोरण 8 मां विज्ञान विषय में कुदरती वायु के जेने नेचरल गैस कहे छे तेना विषे अभ्यास करवानो छे। आगळना एक लेक्चर में आपणे जोयुं तो के पेट्रोलियम नी केटली पैदाशो एना विविध घटकों छे, कई रीते मळे छे अने एने शुं कहेवामां आवे छे, तो के पेट्रोकेमिकल्स तेनो आपणे तो के आ कोष्टक पण जोयुं तो के तेना विविध घटकों पेट्रोलियम ना अने तेना उपयोग। हवे छे कुदरती वायु। कुदरती वायु पण शुं तो के खूब ज अगत्यनुं अश्मी बळतण छे, आपणने ख्याल ज छे, कारण के तो के तेने पाइपलाइन द्वारा वहन करवो सरळ छे। अने तो के आ कुदरती गैस छे तेने ऊंचा दबाण हेठळ कुदरती वायुने संग्रह करवामां आवे छे, जेने आपणे शुं कहीए छीए तो के आपणे कहीए छीए सीएनजी, कम्प्रेस्ड नेचरल गैस छे। आपणे वाहनोमां ने तेमां तो के बळतण तरीके उपयोग करीए छीए, खबर छे आपणने तो के वातावरणमां प्रदूषण पण कम्प्रेस्ड नेचरल गैस छे ते ओछो फैलावे छे। के सीएनजीनो उपयोग उपरांत क्यां करीए तो के विद्युत उत्पादन माटे पण करवामां आवे छे। આજકાલ જોઈએ તો તેનો ઉપયોગ તો કે વાહન વ્યવહારમાં બળતણ તરીકે થાય છે, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે અને સ્વચ્છ બળતણ, જેની મેં વાત કરી। હવે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો સૌથી મોટો ફાયદો એ છે કે તો કે તે ઘરે કે કારખાનાઓમાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે ત્યાં સીધો જ દહન માટે તે ઉપયોગમાં લે, કે ઘરે હોય કે કારખાને બધે તો કે પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય, સીધો દહનમાં ઉપયોગમાં લઈ શકાય। કે પાઇપલાઇનની આવી વ્યવસ્થા છે તે ક્યાં તો કે આપણે પાઇપલાઇનની આવી વ્યવસ્થા તો કે કણા સિટીમાં જોવા મળે છે, કે નેટવર્ક દ્વારા ક્યાં તો કે વડોદરામાં, ગુજરાતમાં ઉપરાંત તો કે દિલ્હીના કેટલાક ભાગ તથા અન્ય સ્થળોએ જોઈ શકાય છે સીએનજી પાઇપલાઇન દ્વારા। હવે તો કે ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પણ પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુઓનો ઉપયોગ આપણે થતો હોય તે જોવા મળે છે। ભારતમાં કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહ સ્થાનો ક્યાં ક્યાં છે તો કે ઘણી જગ્યાએ છે, તે ત્રિપુરામાં, ત્યારબાદ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાંથી આપણને કુદરતી વાયુ છે તે મળી આવે છે। હવે ભૂચોને પ્રશ્ન થાય છે કે શું મૃત જીવોમાંથી કોલસા, પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવી શકાય? એ આગળ આવ્યું કે આ બધું બનાવતા લાખો કરોડ હજારો વર્ષ થઈ જાય છે, તેનો પ્રશ્ન છે કે આ મૃત સજીવોમાંથી આપણે પ્રયોગશાળામાં ન બનાવી શકીએ આ કુદરતી વાયુને, કોલસા, પેટ્રોલિયમ? પહેલી શું કહે છે, ના, તેમની બનાવટ એ તો કે અતિ ધીમી પ્રક્રિયા છે અને તેમની બનાવવા માટેની પરિસ્થિતિઓ નિર્માણ છે તે આપણે પ્રયોગશાળામાં કરી શકીએ નહીં, કે ખૂબ ઊંચું તાપમાન ને ખૂબ ઊંચું દબાણ ને એ બધું તેના માટે જરૂરી છે, જે પ્રયોગશાળામાં આપણે કરવું શક્ય નથી। ત્યારબાદ છે કેટલાક કુદરતી સંસાધનો, જે આપણે કેવા છે તો કે મર્યાદિત, જોઈએ ને કે જૈવિક અને અજૈવિક। જૈવિક એટલે કુદરતી, પુનઃપ્રાપ્ય એટલે તો કે ફરી વાર મળી રહે ને, પુનઃ અપ્રાપ્ય એટલે ફરી વાર મળી રહે નહીં તેવા। તો કે આ પ્રકરણની શરૂઆતમાં જ આપણે ભણ્યા કે કુદરતી સંસાધનો કેવા છે તો કે પુનઃપ્રાપ્ય, અપ્રાપ્ય છે, જેવા કે અશ્મિ બળતણ, જંગલ, ખનિજો, આ બધા અપ્રાપ્ય છે જે ખૂટી જાય। તે આપણે જાણીએ છીએ કે કોલસો અને પેટ્રોલિયમ છે એ શું છે, અશ્મિ બળતણ છે, જે મૃત જીવોને આ બળતણમાં રૂપાંતરિત થતા કેટલા વર્ષો તો કે લાખો વર્ષો લાગ્યા। અને બીજી બાજુ જોઈએ તો કે આ દરેકના જાણીતા સંગ્રહ સ્થાનો છે તે ફક્ત થોડા જ શતક સુધી ચાલે છે, ખબર છે ને આપણે કે ત્યાં ઝડપથી આ બધું પૂરું થઈ જશે। વળી આ બળતણનું દહન એ પણ શું છે તો કે વાયુના પ્રદૂષણનું મુખ્ય કારણ છે, તેથી તેનો વપરાશ છે એ આપણને ખબર છે, ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે, કે ગ્રીન હાઉસ અસર, ગ્રીન હાઉસ વાયુમાં વધારો થાય છે, જેને લઈને તો કે ઓઝોન સ્તર છે તેમાં ઘટાડો થાય છે, ઓઝોનમાં ગાબડા પડે છે, આપણને નુકસાન, જેને લીધે તો કે પારજાંબલી કિરણો છે તે પૃથ્વી ઉપર આવે છે અને વિવિધ રોગો માટેને નુકસાનકારક છે। આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ
જ્યારે તેના વગર ચાલે તેમ ન હોય, કે આ બધા વર્તન છે ગેસ ને પેટ્રોલ ને ડીઝલ નો ત્યારે જ ઉપયોગ કરો કે એના વગર ચાલે નહીં, કારણ કે આને કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી પ્રાપ્ય રહે તેવું થશે કે આવું કરશો, ઓછો ઉપયોગ કરશો તો. કે ભારતની તો કે ધ પેટ્રોલિયમ કન્વર્ઝેશન એન્ડ રિસર્ચ એસોસિએશન PCRS સંસ્થા છે તે વાહન ચલાવતા સમયે પેટ્રોલ ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ એની સલાહ આપે છે, કઈ રીતે ઓછો ઉપયોગ થાય, જે નીચે મુજબ છે. શું કીધું? તો કે બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો, કે એકધારી અને મધ્યમ, કે એકદમ ફૂલ સ્પીડમાં જવા નહીં દેવાની ને એકદમ ઓછી, સાવ ઓછી નહીં. શું કીધું? એકધારી અને મધ્યમ. ત્યારબાદ તો કે ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તો તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં શું એન્જિન બંધ કરી દો. આપણને ખબર હોય ટ્રાફિક સિગ્નલ હોય, સિગ્નલ બંધ થઈ જાય તો 2-5 મિનિટ તો એને લાગી જાય, ત્યાં સુધી તમે બધા તમારું એન્જિન વાહન બંધ ચાલુ રાખશો તો શું થાય? તો કેટલું તો પેટ્રોલ કે ડીઝલ છે પણ વાહનમાં બળતણ તરીકે લેતો એનો વ્યય થવાનો છે ને, હવે એટલું વાર બધાનું તમે ગણો છો કેટલી બચત થાય. એટલે તો કે એન્જિન બંધ કરી દેવાનું, ભલે ને રિસ્ટાર્ટ કરતા વાર લાગી જાય એમ. કે વાહનોના ટાયરમાં યોગ્ય દબાણની ખાતરી કરો, વાહનની છે તે નિયમિત જાળવણી રાખો. તો અહીંયા તો કે આપણને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ક્યાં ક્યાં છે અને પુનઃ અપ્રાપ્ય એના વિશે માહિતી મળી, કે પેટ્રોલિયમ ને કુદરતી વાયુ છે તે બધા પુનઃ અપ્રાપ્ય છે, કે ફરીથી મળે પણ લાખો વર્ષો લાગી જાય, એટલે તેનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કે શું શીખા? કોલસો, પેટ્રોલિયમ અને એ બધું અશ્મિ બળતણથી લાખો વર્ષો પહેલાં મૃત સજીવોના અવશેષમાંથી શું બળ્યા? બળતણ. એને શું કહેવાય? અશ્મિ બળતણ. એ પુનઃ અપ્રાપ્ય સંસાધન છે. અને કોક, કોલ્ટાર અને કોલ ગેસ એ પણ શું છે? તો કે કોલસાની જ પેદાશ છે. પેટ્રોલિયમ ગેસ, પેટ્રોલ ડીઝલ, કેરોસીન, પેરાફિન, મીણ, ઉંજલ તેલ વગેરે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાંથી મળે છે. એટલે પેટ્રોલિયમ અને કોલસાના સંસાધનો મર્યાદિત છે, એથી આપણે તેનો વિવેકપૂર્વક વાપરવા જોઈએ. તો અહીંયા આપણું ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે. જે સ્વાધ્યાય છે એ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે, કે સીએનજી ને એલપીજી ને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે, તો કે પ્રદૂષણ ને એવું ઓછું થાય, એ બધું લખવાનું. કેટલા પ્રશ્ન છે સ્વાધ્યાયના? તો કે કુલ 9 પ્રશ્ન છે જે હોમવર્કમાં પૂર્ણ કરવાનો છે. તો આગળના લેક્ચરમાં આપણે 9 ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. એથી જય હિન્દ, જય ભારત, અસ્તુ.